बात करिए नवरात्रि नी तो नवरात्रि ने लेने अनेक अटकळो चाली रही है। आ वच्चे हवे राज्य सरकार शुं निर्णय लेशे तेना पर सौनी नजर रहेली छे। खास करीने अनेक आयोजको छे, मोटा आयोजको छे के वात जो अमदावाद नी करिए, राजकोट नी करिए, मोरबी नी करिए तो अनेक आयोजको हवे पोतानुं मत दर्शावी चुक्या छे कि जो सरकार परवानगी आपशे छतां पण गरबानो आयोजन नहीं करवामां आवे। तो एक तरफ युवा वर्ग छे के जे जणावी रह्या छे कि तमाम जे गाइडलाइन छे तेना पालन साथे गरबानी मंजूरी आपवामां आवे। तो आ साथे किंजल दवे अमारी साथे जोड़ाई चुक्या छे। किंजल स्वागत छे आपनुं टीवी 9 मां, अने खास तो मारे ए प्रश्न पूछवो रह्यो कारण के अत्यारे नवरात्रि ने लईने अनेक अटकळो चाली रही छे, त्यारे हवे शुं लागे छे, तमारुं शुं कहेवुं छे के नवरात्रि थवी जोईए के ना थवी जोईए? બિલકુલ, નવરાત્રિ ગુજરાતીઓ માટે કહેવો એવો તહેવાર છે કે નવરાત્રિ પતે, નવ દિવસ પતે એટલે દસમા દિવસથી પાછા આપણે બીજા વર્ષની નવરાત્રિ માટે રાહ જોતા હોઈએ છીએ જી। એટલે નવરાત્રિ સ્પેશિયલ દરેક ગુજરાતીઓનો જીવ છે, દરેક ગુજરાતી આખું વર્ષ તેના માટે વાટ જોવે છે। એટલે જે પ્રકારે લગ્ન અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સરકારે એક સ્પેશિયલ ગાઈડલાઇન સાથે પરમિશન આપી છે, તો એવી રીતે જો પરમિશન આપે તો ગરબા થઈ શકવા થવા જોઈએ મને એવું લાગે છે। કારણ કે નહીં થાય તો લાખો ખેલૈયાઓના અને પ્લસ લાખો કલાકારોના દિલ તૂટી જશે જી। ચોક્કસથી, એટલે તમારો મત તો એવો છે કે નવરાત્રિનું આયોજન થવું જોઈએ પરંતુ તેની સાથે જે ગાઈડલાઇન છે, માર્ગદર્શિકા છે તેનું પણ પાલન થવું જોઈએ। પરંતુ આ વચ્ચે જો કદાચ ન કરવામાં આવે, કારણ કે અટકળો એવી પણ લગાવવામાં આવે છે કે શહેરી વિસ્તારમાં કદાચ પરવાનગી ન આપવામાં આવે, માત્ર સ્થાપન થાય તો શું ફરક પડશે? કારણ કે અનેક આ જે નવરાત્રિનો સમય છે તે અનેક સિઝનલ બિઝનેસ કરતા લોકો માટે, આયોજકો માટે, સાઉન્ડ સિસ્ટમથી લઈને લાઇટિંગ અને ખાસ કરીને કલાકારો માટે આ સિઝન ખૂબ જ મહત્વની હોય છે। બિલકુલ, આમાં એક કલાકારની નવરાત્રિ થાય, દાખલા તરીકે મારો પ્રોગ્રામ થાય તો મારી પાછળ લગભગ 40-50 બીજા આર્ટિસ્ટોનું એટલે એ લોકોની પણ રોજિંદી ચાલતી હોય છે। આમાં આર્ટિસ્ટો જે લોકો વગાડવાવાળાથી લઈને સાઉન્ડ ડેકોરેશન, પછી પ્રિન્ટિંગ પણ મહત્ત્વનું છે, પાર્ટી પ્લોટ્સ હોય અને એમાં કેટલા બધા લોકો, આપણને ખબર છે કે એક કાર્યક્રમ માટે કેટલા બધા લોકોનું રોજગાર ચાલતો હોય છે। તો અને મોટા આર્ટિસ્ટ છે એ લોકોને વાંધો નથી આવવાનો, પણ જે લોકો નાના આર્ટિસ્ટ છે જે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા છે, મારી એક ટાઈમે નવરાત્રિ થાય તો સમજો, પણ કલાકારો માટે બી બોલવું કારણ કે એક કલાકાર તરીકે જરૂરી છે। તો એવા નાના આર્ટિસ્ટો માટે નહીં થાય તો, કારણ કે ઓલરેડી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી તો છેલ્લા ફેબ્રુઆરીથી બધું બંધ છે, એક પણ શો કોઈએ કર્યો નથી, તો એવા આર્ટિસ્ટો માટે ચિંતા ઓફકોર્સ અમને લોકોને પણ હોય, એટલે થોડી ચિંતા તો છે, પણ સમય પણ એવો છે। પણ સરકારશ્રીને અપીલ છે કે કંઈક સારી એવી ગાઈડલાઇન, કારણ કે બહુ બધા નિષ્ણાંતો છે, જો કંઈક સારું એવું વિચારી અને નાના પાયે તો નાના પાયે જો લોકો છૂટ આપે તો એટલીસ્ટ નાના આર્ટિસ્ટોની તો રોજિંદી ચાલુ થઈ જાય જી। ચોક્કસથી, એટલે કહી શકાય કે આર્થિક ઉપાર્જન માટે નવરાત્રિ થવી એટલી જ આવશ્યક છે અને ખાસ કરીને ખેલૈયાઓ છે તેમનામાં ઉત્સાહ પણ એટલો જ છે। અકિંજલ, જો કદાચ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે તો નવરાત્રિ કયા પ્રકારની હશે? કારણ કે આ જે નવરાત્રિ હશે તેમાં રમઝટની સાથે કોરોનાની ઇફેક્ટ પણ જોવા મળશે। બિલકુલ, મને એવું લાગે છે કે માસ્ક કે એવું પહેરીને તો ગરબા ના કરી શકીએ, કારણ કે ગરબા છે એક સૌથી મોટી એક્સરસાઇઝ છે, આપણને ખબર છે કે જો માસ્ક પહેરીને રમીએ તો બ્રીધિંગ ને બધું, તો એક કોઈ બી મોટી જગ્યામાં તમે બહુ જ લિમિટેડ લોકોને પરમિશન આપી અને સ્પેશિયલ એક ફેમિલી માટે એક તમે બોક્સ જેવું કંઈ બનાવો અને એ જગ્યામાં એક જ એટલા જ લોકો ગરબા રમે એ પ્રકારનું જો આયોજન થઈ શકે, સેનિટાઈઝર ટનલ બનાવી શકો, પછી અમુક ગાઈડલાઇન્સ જે અમુક નિષ્ણાતો હોય એમને દ્વારા કહેવામાં આવે સરકારશ્રી દ્વારા ફોલો કરી અને કરી શકાય છે જી। ચોક્કસથી કિંજલ, ખૂબ ખૂબ આભાર TV9 સાથે જોડાવા બદલ। તો આ હતા કિંજલ દવે, કે જેમનો સૂર પણ એ જ છે કે આ વખતે નવરાત્રિ તો કરવામાં આવે પરંતુ તેની સાથે માર્ગદર્શિકા નવરાત્રિને લઈને અલગ પ્રકારની કાઢવામાં આવે કે જેના કારણે જે ગરબાના આયોજકો છે, જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છે તે તમામ લોકોને આર્થિક ઉપાર્જન થાય અને લોકોનો ઉત્સાહ પણ જળવાઈ રહે।